राजकोट पोलिस कमिश्नर कचेरी खाते मोटी संख्या में अहीं श्रमिकों से उमटी पड़िया है। श्रमिक समर्थन रेली छे निकली है अत्यारे दृश्य राजकोट पोलिस कमिश्नर कचेरी खाते ना के हजारों संख्या में श्रमिकों से आवी रहा है। तेमने थती हैरान गति मामले राजकोट पोलिस कमिश्नर कचेरी खाते उमटी पड़िया है। नरेन्द्र सोलंकी की आगेवानी में श्रमिक समर्थन रेली है राजकोट राजमार्गों पर निकली और पोलिस कमिश्नर कचेरी खाते पहुंची है। तेमने थती हैरान गति मामले શું કહેશો, શું હેરાન ગતિ થઈ રહી છે? એ અમે રોજીરોટી કમાવવા માટે કોઠારીયા નીલકંઠ ટોકી છે ને એની પાસે ત્યાં નાકું કહેવાય, એટલે ત્યાં સાંજે 7 થી 8 સુધી અમે ઊભા હોઈએ છીએ વર્દી લેવા માટે, એટલે પોલીસવાળા હેરાન કરે છે બસ। કેવી રીતે હેરાન કરે? ત્યાં ટ્રાફિક થતો હશે ને એટલે ટ્રાફિક નહીં, અન્ય પણ લોકો શું કહેશો, શ્રમિકોને કેવી હેરાન? શ્રમિકોને ઊભા જ નથી રહેવા દેતા અહીંયા, પોલીસવાળા આવીને ધોકા મારીને કાઢે બધાને। શા માટે આવું કરે? હવે એમાં કોઈ બા જયમંત સાહેબની ગાડી હતી અને કોઈક બહાર રોડવાળાએ પાણો માર્યો, ગાડીનો કાચ ફૂટી ગયો, તેથી અમને કે તમે આમ વયા જાઓ, એટલે મેં એમને ગયા તો એમને નથી ઊભા રહેવા દેતા। બધી જગ્યાએ આવો પ્રોબ્લેમ નહીં? અમારે અહીંયા કોઠારીયા મ્યુનિસિપાલિટીની ઓફિસ આવે હે બે બાજુ, આ બાથનો ડેલો આવે ને આ બાજુ મ્યુનિસિપાલિટીની ઓફિસ આવે, અહીંયા કોઈ નડતર કોઈ નહીં, કંઈ છે જ નહીં। ચોક્કસથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે શ્રમિકો છે તે આવી ગયા છે। અત્યારે અન્ય શ્રમિકો છે તેમની પાસે પૂછું કે તેઓ શું હેરાન ગતિ થઈ? સર, હેરાન ગતિમાં તો એવું છે કે સાંજે અમારે ખાલી 1-1.5 કલાક માટે સ્વિમિંગ પુલ માટે એકઠા થાય છે, વર્દી લેવા માટે, કામ કરવા માટે કે કામ ગોતવા માટે, બરાબર છે? ત્યારે અહીંયા કને આવી અને અમને કાઢે છે અહીંયાથી, બરાબર છે? અહીંયા ઊભા રહેવા દેતા નથી, એના માટે અમે બધા રેલી કાઢીને આવ્યા છીએ, બરાબર છે? આજે અમે આજે 10-15 દિવસથી અમારો રોજગાર મેળવવા માટે અમે અહીંયા કને ઊભા રહેતા હોય છે, પણ અમને 10-15 દિવસથી આજે ઊભા રહેવા દેતા નથી અને અમારે પછી આવી ત્યાં કરવું પડે છે એમ, એટલે બરાબર છે? સાંજે પોલીસવાળા પણ આવે છે, અમને કાઢે છે અહીંયાથી। ચોક્કસથી પોલીસ ખાતાની હેરાન ગતિને લઈને તેઓ અત્યારે રજૂઆત કરવા માટે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે, કારણ કે રાજકોટમાં શ્રમિકોને જે કોઠારીયા રોડ ઉપર આ જે નાકું આવેલું હોય છે ત્યાં શ્રમિકો ઊભા રહેતા હોય છે અને તેમને ઊભા ન રહેવા દેવા માટે આ સમગ્ર પોલીસ તંત્ર દ્વારા હેરાન ગતિને મામલે અત્યારે મોટી સંખ્યામાં શ્રમિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યાં ઊભા પણ નથી રહેવા દેતી તેવી ફરિયાદોને લઈને અત્યારે મોટી સંખ્યામાં શ્રમિકો છે તે પોતાના સમર્થકો સાથે અત્યારે રાજકોટ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે અને હજારોની સંખ્યામાં અત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે શ્રમિકો છે તે ઉમટ્યા છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।